ફોરેસ્ટ ભરતીના પરિણામમાં વિસંગતતા જોવા મળી. ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળ કચેરીએ પહોંચ્યા. સીબીઆરટી પદ્ધતિના કારણે છબરડા થયા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. પરિણામમાં એક જ વ્યક્તિના નામ ડબલ હોવાનું ખુલ્યું છે. ફોરેસ્ટ વિભાગની પરીક્ષા યોજાઈ હતી, જેની ભરતીનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાં જ તેમાં વિસંગતતા જોવા મળી છે. ગૌણ સેવા પસંદગી મંડળ કચેરીએ ઉમેદવારો પહોંચ્યા. સીબીઆરટી પદ્ધતિના કારણે છબરડા થયા હોવાનો ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે પરિણામમાં એક જ વ્યક્તિના ડબલ નામ હોવાનું સામે આવ્યું. ઓનલાઈન પર સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે. હિરેન, આજરોજ ફોરેસ્ટ વિભાગની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, છબરડાના આક્ષેપ લાગ્યા છે, શું છે આખો મામલો? ગઈકાલે મોડી સાંજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એમાં કેટલીક વિસંગતતાઓ હતી. સીબીડીટી એટલે કે ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લીધી અને એના પરિણામો તૈયાર થયા હોવાના કારણે ઉમેદવારો અને આગેવાનોનું દાવું છે કે કેટલાક વિદ્યાર્થીઓના નામ ડબલ થયેલા છે, કેટલાક નામોમાં વિસંગતતા છે અને આ પ્રકારની ફરિયાદો હોવાના કારણે સાથે અત્યારે જે યાદી જાહેર કરવામાં આવી છે એ 8 જણા ઉમેદવારો છે. હજુ 25 જણા ઉમેદવારોની યાદી મંડળ જાહેર કરવાનું છે. તમામ બાબતોને લઈ અને રજૂઆત આજે કરવામાં આવી છે. જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ.